પહેલાં તો હું ખાસ કરીને આપણા નાણાપ્રધાનને અભિનંદન એટલા માટે આપીશ કે બેલેન્સ બજેટ એને ખરેખર આપ્યું છે. ખાસ કરીને આપણે કોવિડની પરિસ્થિતિમાંથી પસાર થયા પછી એક પૈસાનો ટેક્સ નહીં ખાવ વગર અને આવકના સાધનો ક્યાંથી ઊભા કરવામાં આવશે એનું આપણને સોલ્યુશન આપી અને આપણને એક આત્મનિર્ભર ભારત તરફ લઈ જવાનો આખે આખું એનું જે સ્વપ્ન હોય એ બેલેન્સ કરવા એને આખે આખું બજેટ બનાવી એને આપ્યું છે. વાત કરીએ અમારે એમએસએમઈની તો આત્મનિર્ભર ભારતને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને ઇમ્પોર્ટ ડ્યુટીમાં એને અત્યારે વધારો કર્યો છે, જેથી કરીને આઈડી ઇન્ડસ્ટ્રી નવી ડેવલપ થાય અને એ બહારથી જે કંઈ પાર્ટ્સ આવે એની સામે સર્વાઈવ થઈ શકે, એટલે એ અમને એક બૂસ્ટ મળ્યું છે. એ ઉપરાંત બીજું સ્પેશિયલ કેસની અંદર બંદર વિકાસ માટે થઈને આપણને ખાસ કરીને ગુજરાતને અલગને ડેવલપ કરવું જે સ્પેસિફાઈડ કર્યું છે તો એ પણ અમને બહુ મોટો બેનિફિટ થશે. સાથે સાથે એને હેલ્થ ઉપર પણ મોટો ભાર આપ્યો છે, કારણ કે કોવિડને ધ્યાનમાં રાખીને ખર્ચો તો વધ્યો છે પણ ગ્રામ્ય લેવલે પણ હેલ્થની સુવિધા મળી રહી, એટલે પૈસાનું એલોકેશન કર્યું. એની સાથે સાથે 17 નવી હોસ્પિટલોમાં 2 મોબાઈલ હોસ્પિટલ અને બાકીની 15 ગ્રામ્ય લેવલની હોસ્પિટલો ઊભી થાય, જેથી કરીને નાના માણસોને ગામના લોકોને એનો લાભ